धोरण सात विषय अंग्रेजी विद्यार्थी भाई बहनों दरेक ने गुड मॉर्निंग अने जय श्री कृष्ण। आपणे ऑनलाइन भणी रहा छे एमां यूनिट वन विनीज स्माइल विषे जे पोएम हती ए मैं पोएम तमने समझावी। त्यार पछी एक्टिविटी टूज पण आपणे समझ्या, थ्री पण એનું મેં તમને ખ્યાલ આપ્યો, ખાલી જગ્યા, અને હવે આવે છે એક્ટિવિટી ફોર। કેટલાક ચિત્ર છે એ ચિત્ર દ્વારા આપણને સમજાવ્યું છે। હવે એમાં શું છે, સોહન નામનો છોકરો છે, એના જીવનમાં કેટલીક ઘટનાઓ કેટલાક બનાવ બને છે, એ બનાવ બન્યા છે અને એ બનાવ બનતા એને એ ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે। હવે એ સોહને જે ચિત્રો દોર્યા છે એ ચિત્રો એણે કોને એણે દોરેલા ચિત્રો અને મોહનને કહેલા વાક્યો એની ડાયરીના પાનામાંથી અહીં આગળ આપણને આપ્યા છે, જે આપણે સમજવાના છે। એમાં વાર આપ્યો છે, તારીખ આપી છે અને નીચે એના જીવનમાં જે બનાવ બન્યો છે એ આપ્યું છે। સિક્સ વન અને 2012 ફ્રાઈડે એટલે કે 6/1/2012 શુક્રવાર શું હતું, ઇટ વોઝ 6 જાન્યુઆરી 2012, ઇટ વોઝ માય બર્થડે, માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી। 6 જાન્યુઆરીનો દિવસ હતો, 2012ની સાલ હતી, એ દિવસે મારી બર્થડે એટલે કે જન્મદિવસ હતો મારો, અને મારા પિતાજી એટલે કે મારા પપ્પા મારા માટે સાયકલ લાવ્યા હતા। ત્યાર પછી 11/2012 સેટરડે શનિવારનો દિવસ છે, આઈ ટુક 14 બાઇસિકલ રેસને સાયકલ રેસમાં ભાગ લીધો હતો અને એમાં મને બીજું પ્રાઇઝ પ્રાપ્ત થયું હતું। આઈ ઓલ્સો વોન ધીસ ટ્રોફી, આ જે ટ્રોફી છે એને ચિત્રમાં બતાવી છે ટ્રોફી આપણને, એ ટ્રોફી હું એમ કે જીત્યો હતો। 4/5/2012 ફ્રાઈડે લુક એટ ધીસ પિક્ચર, ધીસ ઇઝ SSC હોસ્પિટલ, આઈ હેડ એન એક્સિડન્ટ, આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 ડેઝ। 4/4/2012 પાંચમા મહિનામાં શુક્રવારનો દિવસ હતો, આ ચિત્ર તમે જુઓ કે છે SSC હોસ્પિટલનું ચિત્ર છે, એમાં કે છે કે હું હોસ્પિટલમાં છું, મને એક્સિડન્ટ થયો હતો અને એ વખતે હું 3 દિવસ ક્યાં હતો, હોસ્પિટલમાં હતો। હવે આ 4થી એક્ટિવિટી પતી ગઈ એ મેં તમને સમજાવી, 5 એક્ટિવિટી આવી છે, એમાં 5 નંબર 5 છે, એક સ્ટોરી છે, વાર્તા છે, વાર્તાનું નામ છે સ્માઇલ ઇન ધ મિરર। પાર્ટ 1 સ્ટોરીનો એક ભાગ અહીંયા આપ્યો છે, સ્પેલિંગો સાથે તમને સમજાવું છું, ચિત્ર પણ અહીંયા આવ્યું છે। ચિત્રમાં એક છોકરી દેખાય છે, છોકરી સાયકલ પર સવાર થયેલી છે, જુઓ તમે જોઈ શકો છો। હવે સ્માઇલ ઇન ધ મિરર બરાબર, અરીસામાં હાસ્ય એનો મિનિંગ થાય છે। ઇટ વોઝ 11/2011, ઇટ વોઝ તેજસ્વિનીઝ 12th બર્થડે, હર ફાધર ગિફ્ટ હર એ બ્યુટિફુલ બાઇસિકલ। 11/2011નો દિવસ હતો, ઇટ વોઝ એ દિવસે તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો, બર્થડે। જન્મદિવસ એ દિવસે શું થયું તો કે હર ફાધર ગિફ્ટ હર બ્યુટિફુલ બાઇસિકલ, તેના પિતાએ તેને એક સુંદર બાઇસિકલ ભેટમાં આપી બરાબર, એને ગિફ્ટ આપ્યું
बाइसिकल એટલે સાયકલ. હવે એનું આગળ આપણે જોઈશું. ઇટ વોઝ યુનિક બાઇક, બ્લુ ઇન કલર, એ સોફ્ટ સીટ, એ લિટલ વેલ એન્ડ રેર વ્યુ મિર. બાઇસિકલ સાયકલ કેવી હતી? યુનિક હતી, અદ્વિતીય, અજોડ. એની સીટ કેવી હતી? સોફ્ટ. પછી સાયકલ માનાનો બેલ પણ અને પાછળનું જે દ્રશ્ય રે એટલે પાછળનું વ્યૂ દ્રશ્ય, પાછળનું દ્રશ્ય દેખાતો એક સુંદર મિરર એટલે અરીસો. બરાબર, એમાં ડખારો અરીસો. એટલે આ એવી જે સાયકલ છે એ સાયકલનું વર્ણન છે. વેલ, તેજસ્વીની સો હર બાઇસિકલ. સી સેડ વાવ, સી લેફ્ટ પ્રાઉડ. સી પ્લેસ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેડલ એન્ડ કિક. હિયર આઈ ગો, સી ગો ફાસ્ટર એન્ડ ફાસ્ટર. સી વેન્ટ ટુ ધ રિવર બેન્ક. સી એન્જોય રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રોક. હવે જ્યારે તેજસ્વીનીએ પોતાની સાયકલ જોઈ ત્યારે એને શું થયું? ટુ ફીલ, ટુ ફીલ પ્રાઉડ, ગર્વ અનુભવ, એને અભિમાન થયું કે મારી સાયકલ કેટલી સરસ છે. બરાબર, અને તરત જ એને ફેલ્ટ પ્રાઉડ, એને ગર્વ અનુભવ્યો. અને સી પ્લેસ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ એન્ડ એ એણે તરત જ એ સાયકલ જોઈ અને શું કર્યું? એનો જે ડાબા પગનું પેડલ હતું, ડાબી બાજુનું પેડલ હતું, ત્યાં પગ મૂક્યો અને એણે તરત જ બૂમ પાડી, એટલે કે અવાજ કરીએ બૂમ પાડી, એટલે સરસ એમ કે આ ખૂબ સુંદર છે. શું કહ્યું? હિયર આઈ વોઝ, હું આઈ, હિયર આઈ ગો, હું જઉં છું. સી મૂવ ફાસ્ટર એન્ડ ફાસ્ટર, ફાસ્ટર ઝડપથી ઝડપથી એ આગળ જવા લાગી, સાયકલ એને ચલાવવાની શરૂ કરી. સી વેન્ટ ટુ ધ રિવર બેન્ક, ક્યાં ગઈ? નદી કિનારે. સી એન્જોય રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પથ, ટુ એન્જોય, આનંદ માણો. ટુ રાઇડિંગ, સવારી કરવી, કરવી ડ્રોપ, ખરબચ્યો પથ, રસ્તો. જુઓ, હવે નદી કિનારો, બરાબર, નદી કિનારો હોય એટલે ત્યાંનું જે આજુબાજુની જે જગ્યા છે કેવી હોય? ખરબચડી હોય, રેતી હોય. એને કારણે આ ક્યાં ગઈ હતી? નદી કિનારે ગઈ, સાયકલ ઉપર બેસી. અને કે એ નદી કિનારે ગઈ તો ત્યાંનો જે રસ્તો હતો એ ખરબચડો હતો. સી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ, કેવી રીતે ગઈ હતી? તેજ ગતિ, ટોપ સ્પીડ, તેજ ગતિ, ફૂલ સ્પીડમાં એ સવારી કરતી હતી. ટોપ સ્પીડ, તેજ ગતિ એટલે કે ઝડપથી સાયકલ ચલાવતી હતી અને આગળ વધતી હતી. જેમ સી નોટિસ એ રેડ બટન નિયર ધ વેલ, એટલામાં તેનું એક લાલ બટન આગળ ધ્યાન કર્યું. ક્યાં હતું એ લાલ બટન? તો
साइकल नो जी बेल हतो त्या ए लाल बटन हतो ए बटन एने जोयुं। फोर्थ बोस्टे एने थयुं के ए शुं छे, सी पुश द बटन, एने ए बटन प्रेस पुश एटले के दबाड्युं। लो एंड बिहोल्ड, बराबर जुओ तो खरा शुं थयुं, लो एंड बिहोल्ड। જુઓ તો ખરા, આપણને કે છે શું થયું, બટન દબાવીને આગળ આપણે જોઈએ। જેવું બટન એને રેડ બટન દબાવ્યું, તરત જ ધેર કેમ આઉટ એ બિગ ફેન ઓન ધ રેર વ્હીલ। પાછળનું જે પૈડું હતું એ પૈડામાંથી એક મોટો પંખો કેમ આઉટ બહાર આવ્યો, રેર વ્હીલ પાછળનું પૈડું ફેન પંખો બહાર। પછી શું થયું, ધ ફેન સ્ટાર્ટ રોટેટિંગ રૂમ રૂમ, બરાબર રોટેટિંગ ફરવા લાગ્યો, કેવો રૂમ રૂમ કરતો પેલો પંખો ગોળ ગોળ ફરવા લાગ્યો, તેજસ્વીની ટુ થ્રી ઉત્તેજિત થયો, એ એકદમ ઉત્તેજિત થઈ ગયો, એને નવાઈ લાગી કે આ શું એમ છે, એકદમ પંખો કેમ ન ફરવા માંડ્યો। સી પેડલ ધ બાઇસિકલ વિથ સ્ટ્રેન્થ, વધારે જોરથી, સ્ટ્રેન્થ એટલે વધારે શક્તિથી એ ફૂલ શક્તિ એની અજમાવી અને પેડલ મારવા માંડી, એન્ડ વોટ અ મિરર, અને જુઓ એમ કે ચમત્કાર પર ઉભી રાખવાનું ચમત્કાર, ચમત્કાર શું થયું પછી જુઓ, ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ, જે એની સાયકલ હતી એ સાયકલનું જે આગળનું વ્હીલ હતું એ કેવું ઊંચે ગયું, બરાબર ઊંચે ગયું, રાઈસ ટુ રાઈસ, ઊંચે પંખો કર્યો એટલે આગળનું વ્હીલ હતું ફ્રન્ટ એ ઉપર જવા માંડ્યું, એટલે કહેવાનો મતલબ એની સાયકલ ઉપર ગઈ। એન્ડ ધેન ધ રેર, અને પાછળનું પણ બંને જે વ્હીલ હતા પેલો પંખો ચાલુ થયો એને જોરથી પેડલ માર્યું એટલે નીચેની જે જમીન હતી જમીન પરથી સાયકલ એની ઊંચે ગઈ, રોઝ રોઝ ટુ રાઈઝ એટલે કે ઊંચે છે। સી ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાઉ, હવે તેની જે બાઇસિકલ હતી ટુ ફ્લાય એટલે ઉડતી હતી, ઉડી રહી હતી। સી પેડલ ફાસ્ટર ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ થ્રી ફોર ફાઇવ ફિફ્ટી મીટર્સ, આ રીતે એની જમીનની ઉપર એની સાયકલ ગઈ, પછી સાયકલને જે ઝડપથી એ પેડલ મારતી હતી એની સાથે જ એની સાયકલ વન ટુ થ્રી થી લગભગ ફિફ્ટી મીટર્સ ઉપર હવામાં ઉડવા લાગી। સી વોઝ થ્રી, તે ઉત્તેજિત થઈ તેને નવાઈ લાગી, નાવ સી વોઝ ફ્લાઈ, હવે એ પણ ઉડવા લાગી, ટુ ફ્લાય ઉડવું, એ પણ સાયકલની સાથે હવામાં ઉડવા લાગી, કઈ આગળ ઓવર ધ રિવર નદીની ઉપર। સી લુક ડાઉન, ઓ ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર, અરે આકાશમાં પતંગ છે, ઇટ વોઝ અ બોટ, પણ શું હતું એણે ઉપરથી જોયું તો નીચે શું દેખાય, અને એને દેખાય, પછી શું કે છે, ના એટલે
क्रीडितो बोटति सी टर्न द हैंडल टुवर्ड्स हर व्हील अबे एने सु करी जे साइकल नु हैंडल हत एने एना गाम तरफ टुवर्ड्स नी तरफ वाळ्यु टुवर्ड्स गाम तरफ एनो जे हैंडल हतु ए वाळ्यु पछी ए क्या आवे छे जुओ सी सो अस्कूल गाम तरफ हैंडल वाली ऊपर थी उड़ती हती के मां अबे एने सु जोई दुओ सी सो हर स्कूल तेरे तेरी स्कूल जोई ओ नो देयर आर सो मेनी लीव्स और ट्रीज ऑन द रूफ एनी स्कूल देखाती हती ऊपर उड़ती हती એટલે એના સ્કૂલ ના છાપરા પર એને શું જોયું પાંદડાઓ જોયા છે એના વૃક્ષ ના પાંદડાઓ જોયા આઈ વિલ ક્લીન ધેટ ટુમોરો આ જે પાંદડા છે એટલે કે મારી જે સ્કૂલ ગંદી છે એ સ્કૂલ કાલે હું સાફ કરીશ આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો બરાબર આવતીકાલે હું તેને સાફ કરીશ સી થોટ એને વિચાર્યું કે આટલું ગંદુ છે તો હું એને સાફ કરીશ What else could she see from there? હવે આપણે વિચારવાનું કે એ ઉપર આકાશમાં ઉડતી હતી તો એણે બીજું શું શું આકાશમાંથી જોયું હશે એ આપણે અહીં વિચારવાનું છે હવે એણે જે જે આકાશમાંથી જોયું એનું વર્ણન પાછું આપણે કરવાનું કે એને આકાશમાંથી બીજું શું દેખાયું હવે અહીં આગળ એક્ટિવિટી 5 ની જે સ્ટોરી છે સ્માઇલ ઇન ધ મિરર એ સ્ટોરી અહીં આગળ પૂરી થઈ એના પછી આગળનો જે મુદ્દો છે એ મુદ્દો તમને નેક્સ્ટ ટાઈમ સમજાવીશ